સમાચારના પ્રાયોજક છે બ્યુટી ઝોન ફર્સ્ટ ફ્લોર બિઝનેસ વર્લ્ડ શોપિંગ સેન્ટર જલારામ મંદિર કે સામને ડીસા બ્યુટી ઝોન રખે આપકો હિટ એન્ડ ફિટ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી લાવેલી ગુજરાતની ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડ બનાસકાંઠાની મહેમાન અંબાજી ખાતે માં અંબાના દર્શન કર્યા બાદ પાલનપુરમાં રોડ શો યોજી સરિતા ગાયકવાડે બનાસકાંઠાના યુવાધનને પણ પૂરું પાડ્યું પ્રોત્સાહન દવાનું ઓનલાઈન વેચાણ કરવાની મંજૂરી આપવાની કેન્દ્રની નીતિ સામે બનાસકાંઠાના કેમિસ્ટ પણ લાલઘૂમ જિલ્લાભરના દવાના વિક્રેતાઓએ સજ્જડ બંધ પાળી નોંધાવ્યો આકરો વિરોધ બનાસકાંઠાના સરહદી વિસ્તારના 9 જેટલા દર્દીઓને ડેન્ગ્યુના લક્ષણ જણાયા હોવાના તબીબી રિપોર્ટથી ફફડાટ ખાનગી તબીબના અહેવાલ બાદ આરોગ્ય તંત્રમાં પણ મચી દોડધામ ભાદરવી પૂર્ણિમાનો મહામેળો સંપન્ન થયા બાદ આવતીકાલ શનિવારે અંબાજી મંદિરમાં હાથ ધરાશે પ્રક્ષાલન વિધિ બપોર બાદ અંબાજી મંદિર દર્શન માટે રહેશે બંધ હવે જોઈએ સમાચાર વિગતવાર એશિયન ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતી આવેલી ગુજરાતના ગૌરવ સ્વામી ડાંગ જિલ્લાની હોનહાર દીકરી સરિતા ગાયકવાડે ગુરુવારે રાત્રે અંબાજી પહોંચી માં અંબાના દર્શન કર્યા હતા સરિતા ગાયકવાડે એશિયન ગેમ્સમાં 400 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીતી ભારત દેશનું નામ રોશન કર્યું છે ત્યારે સરિતાએ ગુરુવારે રાત્રે અંબાજી પહોંચી જગતજનની માં અંબાના દર્શન તેમજ પૂજા અર્ચના કરી માના આશીર્વાદ મેળવ્યા હતા 2020માં જાપાનના ટોક્યો ખાતે યોજાનાર ઓલિમ્પિક ગેમ્સમાં પણ ભારત દેશ માટે ગોલ્ડ મેડલ જીતવાની શક્તિ આપવા પણ સરિતા ગાયકવાડે માં અંબાને પ્રાર્થના કરી હતી અહીંયા આવી છું માતાજીના મંદિરે હું એશિયન ગેમ્સ ગોલ્ડ મેડલ લઈને જે ઇન્ડોનેશિયા જકાર્તામાં થઈ હતી ત્યાંથી હું ગોલ્ડ મેડલ લઈ આવી છું અને આજે અંબા માતાના મંદિરે હું આવી છું અહીં મેં પૂજા કરી મને સારી રીતે સન્માન કરવામાં આવ્યું બધા ટ્રસ્ટીઓ જે બી મને સન્માન કર્યું અને મેં સારી રીતે પૂજા કરી અને મેં માતાજીને પ્રાર્થના કરી કે મારું જે ભવિષ્યનું ગોલ છે જે 2020માં ઓલિમ્પિક થવાનું છે જાપાન ટોક્યોમાં તો મારું મેઇન ટાર્ગેટ છે કે હું આપણા ગુજરાત અને ભારત દેશ તરફથી એક મેડલ અપાવું એ મારું મેઇન ટાર્ગેટ છે તો હું એના માટે સારી રીતે તાજેતરમાં યોજાયેલા એશિયન ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતી લાવેલ ગુજરાતની દીકરી સરિતા ગાયકવાડ બનાસકાંઠાની મહેમાન બની હતી ગુરુવારે રાત્રે યાત્રાધામ અંબાજી ખાતે માં અંબાના દર્શન કર્યા બાદ સરિતાએ આજે પાલનપુરમાં રોડ શો યોજી યુવા ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું પાલનપુરની મહેમાન બનેલી સરિતા ગાયકવાડનું દબદબાભેર સન્માન કરાયું હતું એશિયન ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ વિજેતા સરિતા ગાયકવાડે આજે બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર ખાતે સર્કિટ હાઉસથી લઈ કાનુભાઈ મહેતા હોલ સુધી રોડ શો યોજ્યો હતો આ પ્રસંગે શાળાની વિદ્યાર્થીનીઓની રેલીને પણ સરિતા ગાયકવાડે પ્રસ્થાન કરાવી હતી સરિતા ગાયકવાડે ખુલ્લી જીપમાં બેસી શહેરના માર્ગો ઉપર રોડ શો કરતા રસ્તામાં અનેક જગ્યાએ તેણીનું સ્વાગત કરાયું હતું આ પ્રસંગે સરિતા ગાયકવાડે જણાવ્યું હતું કે તેને દેશ માટે કંઈક કરી છૂટવાની ઈચ્છા હતી જેના કારણે તેને મહેનત કરી ગોલ્ડ મેડલ મેળવ્યો છે સરિતા ગાયકવાડે બનાસકાંઠાના યુવાનોને પણ દેશ માટે કંઈક કરી છૂટવાની પ્રેરણા આપી હતી હું પાલનપુરમાં આવી આજે મને બહુ ખુશી થઈ કે અહીંયા મારું સન્માન સમારંભ કરવામાં આવ્યું છે બોલાવ્યું છે તો હું આજે આવી અને હમણાં જઈશ તો બહુ ખુશ છું ગોલ્ડ મેડલ મેળવ્યો છે પ્રેરણા કેવી રીતે મળી કઈ રીતે ગોલ્ડ મેડલ મેળવ્યો પ્રેરણા તો ખાસ તો હું ખોખોની રનર હતી અને ખોખો ટીમ ઇવેન્ટ છે પણ એ પછી જે ખોખોના કોચિસો એ કીધું કે તું એવી ગેમ પકડ કે જે તારી પોતાની મહેનત હોય ઇન્ડિવિઝ્યુઅલ અને ખાસ તો હું એમ હાલના જે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરનું થેન્ક યુ કહેવા માગું કારણ કે જે એમના થકી જે 2010માં ખેલ મહાકુંભ એમણે શરૂ કરવામાં આવ્યું હતું અને એ ખેલ મહાકુંભથી હું આજે અહીં છું કારણ કે ખેલ મહાકુંભમાં મેં ભાગ લીધો અને એમાંથી હું ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ હું સ્ટેટ પછી નેશનલ લેવલ એમ રીતે હું આવી તો એ રીતે પ્રેરણા મળી યુવાન ખેલાડીઓના આપ રોલ મોડેલ બની ચૂક્યા છો તો એમને શું પ્રેરણા આપવા માંગો યુવાન મારે એક મેસેજ કહેવું છે કે
એ લોકો બી આપણે એ લોકો મહેનત કરે, કોઈ રમતમાં જ નથી કોઈ બી પ્રવૃત્તિઓમાં ભાગ લે અને આપણે ગુજરાતનું દેશનું નામ રોશન કરે. અને મહેનત એટલું કરો કે હાર જીત તો થાય જ છે, મહેનત કરતા રહો, એક ગોલ આગળ રાખો અને ગોલને પાછળ પાછળ દોડો, પછી આપણી સફળતા પાછળ આવશે. સરિતા ગાયકવાડે ગોલ્ડ મેડલ મેળવ્યા બાદ તે યુવાઓની આઇકોન બની ગઈ છે. એકદમ સામાન્ય કુટુંબમાંથી આવતી સરિતા ગાયકવાડે જે પ્રકારે ગોલ્ડ મેડલ મેળવ્યો છે તેને લઈ સ્પોર્ટ્સના વિદ્યાર્થીઓ તેણીને પોતાની રોલ મોડલ માની તેણીની સફળતામાંથી પ્રેરણા મેળવી રહ્યા છે. સામાન્ય પરિવારમાંથી આવેલી સરિતા ગાયકવાડે અથાગ મહેનત કરી દેશને ગોલ્ડ મેડલ અપાવતા ગુજરાત સરકારે તેને કુપોષણ મુક્ત ગુજરાત અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવી છે. ત્યારે આજે પાલનપુરની મુલાકાતે આવેલી ગુજરાતની ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડનું સન્માન કરવા સ્થાનિક અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠાના થરાદ તાલુકાના પાવડાસણ ગામના વિદ્યાર્થીઓએ આજે ધાનેરાથી થરાદ જતી તમામ એસટી બસોને આંતરી અપૂરતી બસ સેવા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ ગામના બાળકોને શાળા સમયે બસનો લાભ ન મળતો હોય બાળકો આજે બસો રોકી વિરોધ પ્રદર્શન પર ઉતરી આવ્યા હતા. બાળકો સાથે વાલીઓએ પણ રસ્તા ઉપર ઉતરી 8 જેટલી બસો રોકી દેતા આ બસોમાં બેઠેલા મુસાફરો પણ અટવાઈ પડ્યા હતા. ઘણીવાર લોકોની સેવા કરવાની વૃત્તિ અન્ય લોકો માટે મોટી મુશ્કેલી સર્જી દેતી હોય છે. આવું જ કંઈક રસ્તા ઉપર ગાયોને ઘાસ ખવડાવવામાં થઈ રહ્યું છે. સવારના સમયે આ ધાર્મિક લોકો ગાયો માટે ઘાસ ખરીદીને નાખે છે, તે ખૂબ જ સારી બાબત છે. પરંતુ રસ્તા ઉપર નાખવામાં આવતું ઘાસ ઘણીવાર શહેરીજનો માટે મોટી મુશ્કેલી સર્જી નાખે છે. રસ્તા ઉપર ઘાસ નાખવાથી ગાયોનું મોટું ટોળું એકત્રિત થઈ જતું હોય છે અને આ ટોળું ક્યારેક બેકાબુ બની રસ્તા ઉપરથી પસાર થતા વૃદ્ધો અને નાના બાળકો માટે જીવલેણ સાબિત થતો હોય છે. ત્યારે ડીસા નગરપાલિકાએ શહેરમાં રસ્તા ઉપર ઘાસ વેચતા લારીઓવાળાઓ સામે લાલ આંખ કરી છે. ભાદરવી પૂનમના મેળા બાદ પાલિકા હવે આ બાબતે સખત વલણ અપનાવી રહી છે અને રસ્તા ઉપર ઘાસ વેચતા લારીવાળાઓનું ઘાસ જપ્ત કરવા ઉપરાંત હવેથી તેમની સામે જાહેરમાં દૂષણ ફેલાવવા બદલ પોલીસ ફરિયાદ કરવાની પણ તૈયારી હાથ ધરી છે. છેલ્લા 4 દિવસથી ડીસા નગરપાલિકાની ટીમ દ્વારા શહેરમાંથી લગભગ 9 જેટલા ઘાસ ભરેલા ટ્રેક્ટર જપ્ત કરવામાં આવ્યા છે અને આ ઘાસ ભરેલા ટ્રેક્ટરોને વિનામૂલ્યે પાંજરાપોળમાં મોકલી દેવાયા છે. ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરે શહેરમાં જાહેરમાં ઘાસિયારો વેચનારા લારીવાળાઓને પોલીસ ફરિયાદ કરવાની ચીમકી આપવા ઉપરાંત નગરજનોને પણ ગાયો માટે જાહેરમાં ઘાસ નાખવાના બદલે પાંજરાપોળમાં આપવાની અપીલ કરી છે. ડીસા નગરપાલિકાની હદ વિસ્તારમાં જે લોકો જાહેર રસ્તાની આજુબાજુ ઘાસચારો વેચે છે એના લીધે પબ્લિક એમને ધાર્મિક કાર્ય સમજીને એને ખરીદી અને ત્યાં ઘાસચારો ગાયને ખવડાવતી હોય છે, તો એના લીધે ગંદકીના પ્રશ્નો અને ગાયથી કોઈની અડફેટમાં લાવવાના પ્રશ્નો ઘણા બધા બનાવ બન્યો હતો. તો એ આધાર ઉપર ડીસા નગરપાલિકા દ્વારા 25 તારીખથી અમે એક અભિયાન છેડ્યું છે કે ઘાસચારો જપ્ત અભિયાન, જેમાં 25 તારીખે અમે ટોટલ 5 ટ્રેક્ટરો, 26 તારીખે 2, 27 તારીખે 1 અને 28 તારીખે 2 ટ્રેક્ટરો જપ્ત કરેલા છે. અને આ બધા ટ્રેક્ટરોનો જે ઘાસચારો જપ્ત કરવામાં આવે છે એ અમે પાંજરાપોળને દાનપેટે આપી દઈએ છીએ એમ, એટલે એવું નથી કે એને અમે ડમ્પિંગ સાઇટ ઉપર લઈ જઈએ અને એનો વેસ્ટ કરીએ છીએ. તો મારી જનતાને એટલી જ અપીલ છે કે તમે ધાર્મિક કાર્ય કરો છો, પવિત્ર કાર્ય કરો છો, તો એ તમે પાંજરાપોળ જઈ અને ગાયને દાન કરો એમ. તમે રસ્તા ઉપર આ રીતે જો કરશો તો એનાથી આપણા ડીસા શહેરમાં જ ગંદકી વધારે ફેલાશે. તો એટલા માટે અપીલ છે કે પ્લીઝ તમે જો દાન કરવા માગો છો તો એ પાંજરાપોળ જઈ અને ગાયોને તમે ખવડાવો એમ. આ અભિયાન ચાલુ રહેશે, પણ જો અગાઉ પણ ફરીથી ફરિયાદો આવશે તો અમે જે લોકો ઘાસચારો વેચે છે એ લોકો સામે પોલીસ ફરિયાદ કરવાના છીએ, જે ધ્યાન આપે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની દશા ખરાબ ચાલી રહી છે. 2015 અને 2017માં ભારે વરસાદના પગલે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું હતું. આ ઉપરાંત ડીસાના ખેડૂતોની મુખ્ય ખેતી માનવામાં આવતી બટાટાની ખેતીમાં પણ ખેડૂતોને વ્યાપક આર્થિક નુકસાન થતાં ખેડૂતો બરબાદીના કગાર ઉપર પહોંચી ગયા છે. એક પછી એક નુકસાનીનો માર ખાઈ રહેલા ખેડૂતોની હાલત દિવસે ને દિવસે કફોડી બનતી જાય છે. વારંવાર નુકસાન સહન કરી ચૂકેલા ડીસાના ખેડૂતોને આ વર્ષે શાકભાજીની ખેતીમાં પણ વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતો શાકભાજીના પૂરતા ભાવો ન મળતા હોવાના લીધે ખેડૂતો મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. છેલ્લા 6 મહિનાથી શાકભાજીમાં ભાવ નથી. કોઈ પણ શાકભાજી વાવો છો એમાં ભાવ મળતા નથી અમને. અને અમે પહેલાં 6 મહિના પહેલાં બીજો પાકનું વાવેતર કરતા હતા એનામાં ભાવ નહીં મળતા. અમે શાકભાજી ઉપર વળ્યા. શાકભાજી છેલ્લા 6 મહિનાથી ભીંડા, ગવાર, દૂધી, કંઈ પણ શાકભાજી હોય, ફુલાવર જેવી, એમાં અમને કંઈ પણ શાકભાજીના ભાવ મળતા નથી. આજે
આજે ખાતર બિયારણ દવા બધું મૂકું ડાટ છે અને ખેતરની મજૂરી પણ મજૂરી ન લાવીએ છીએ તો 300 રૂપિયા લે છે અને 300 રૂપિયાના મને એની મજૂરી મળતી નથી અને અમારા માટે આજે જીઈબીના કનેક્શનો જો એક મહિના માટે લાઇટ બિલ બાકી હોય તો જીઈબીના કનેક્શનો બિલ કાપી જાય છે અને બિલ કાપે છે ને બિલ કાપે વધતા એના ઉપર અમારે દંડ લે છે અને એ દંડ અમે ભરી શકવાની હિંમત હોતી નથી ને આજે છ મહિનાથી કોઈ શાકભાજીના ભાવ નથી સરકારી અમારી સામે જોતી નથી ને અમારે હવે શું પગલું ભરવું એ જ વિચાર કરવો પડે છે અને આજે કેવી રીતનું આજે શું કરવું એ જ ખબર પડતી નથી આજે ખાતરના 1400 રૂપિયા કટ્ટા થઈ ગયા છે આજે બટાકા અમારે વાવવાના છે તો કેવી રીતના વાવવાના એ અમને ખબર પડતી નથી અને આપણે આજે કંઈ પણ શાકભાજી એક નહીં પણ કંઈ પણ શાકભાજી તમે વાવો છો એમાં એકમાં ભાવ નથી હવે કરવું શું અમારે ગૌશાળામાં જઈએ તો ગૌશાળાવાળા પણ ના પાડે છે અમારે શું હાલત છે એ હવે સરકારને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કંઈક મદદ આપો ખેડૂતોને નકર ખેડૂતો આત્મવિલોપન કરવાના દિવસો આવે છે અને અમે બહુ મોટું આંદોલન કરશું. દીક્ષા શાક માર્કેટમાં ગયા વર્ષ કરતી આ વર્ષે ડબલ માલ આવવાથી ખેડૂતો બીજું કંઈ વાવતા નથી. શાકભાજી એટલી બધી વાવે છે ને એટલી બધી આવક છે એ પ્રમાણે ફુલાવર 1.5-2 રૂપિયા કિલો વેચાય છે, ટમાટા 2.5-3 રૂપિયા કિલો વેચાય છે, ગીરોડી 4 રૂપિયા કિલો વેચાય છે ને મિત્રો શાકભાજી એટલી બધી વવાણી છે એની કોઈ સીમા જ નથી. જ્યાં ગઈ સાલ ફુલાવર 20-25 રૂપિયા કિલો હતું આ વખતે 2 રૂપિયા કિલો વેચાય છે, ટમાટા ગયા વખતે 45-50 રૂપિયા હતા આ વખતે 3 રૂપિયા કિલો વેચાય છે. એમાં ખેડૂતોને રિક્ષાનું ભાડું યા જબલાના પૈસા પણ આવતા નથી પણ અમને પણ દલાલી મળતી જ નથી. દલાલીની અંદર અમને પણ કશું મળતું નહીં. 1.5-2 રૂપિયા કિલો વેચી કોબીજ રાજકોટની અંદર 8 રૂપિયા કિલો થાય, ડીસામાં 6 રૂપિયા કિલો મળે છે. એટલી બધી મંદી હોવા છતાં ખેડૂતો લાવે છે, એમને ખૂબ ધન્યવાદ આપવા કે ખેડૂતો ખરેખર પાયમાલ તો થઈ જ ગયા છે પણ શાક માર્કેટવાળા દલાલો પણ પાયમાલ જ થઈ ગયા છે મોટા ભાઈ. એટલે સરકાર થોડું ઘણું અમારે અમુક નજર રાખે રેમ નજર એવું અમે માનીએ છીએ. શાકભાજીના ભાવ ન હોવાથી રોજની ગૌશાળામાં 2-3 ટોલા ખેડૂતો બાપડા ભરી ભરીને મોકલી રહ્યા છે. ભાવના ન કારણે બાપડો કાઢી ખેડૂતો બાપડા પાવમાલ થઈ રહ્યા છે અને રોજને રોજ પોતાની મજૂરી કરી અને જે તે શાકભાજીના ટોલા રોજની રોજ અલગ અલગ શાકભાજીના રોજના 2-3 ટોલા ગૌશાળામાં આવી રહ્યા છે ગાયોના માટે. પાલનપુર તાલુકાના ખસા ગામની સગરી યુવતીનું ગામનો જ શખ્સ અપહરણ કરી જતા ચકચાર મચી ગઈ છે. ગઢ પોલીસ મથકના સૂત્રોના જણાવ્યા અનુસાર ખસા ગામની સીમમાં ખેતરમાં બનાવેલ ઘરમાં રહેતા ઠાકોર પરિવારની સગરી યુવતીને ગત સોમવારે બપોરે 4 વાગે એ જ ગામનો દેવાજી જગસીજી ઠાકોર બગાડી ગયો હોવાની માતા પિતાને જાણ થતાં તેમણે ગઢ પોલીસ મથકે દેવાજી ઠાકોર વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે. આ કેસની તપાસ ડીસાના સીપીઆઈ જેએન ખાંટ ચલાવી રહ્યા છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. દવાનું ઓનલાઈન વેચાણ કરવાની મંજૂરી આપવાની કેન્દ્રની નીતિ સામે બનાસકાંઠાના કેમિસ્ટ પણ લાલઘૂમ. જિલ્લાભરના દવાના વિક્રેતાઓએ સજ્જડ બંધ પાળી નોંધાવ્યો આકરો વિરોધ. બનાસકાંઠાના સરહદી વિસ્તારના 9 જેટલા દર્દીઓને ડેન્ગ્યુના લક્ષણ જણાયા હોવાના તબીબી રિપોર્ટથી ફફડાટ. ખાનગી તબીબના અહેવાલ બાદ આરોગ્ય તંત્રમાં પણ મચી દોડધામ. ભાદરવી પૂર્ણિમાનો મહામેળો સંપન્ન થયા બાદ આવતીકાલ શનિવારે અંબાજી મંદિરમાં હાથ ધરાશે પ્રક્ષાલન વિધિ. બપોર બાદ અંબાજી મંદિર દર્શન માટે રહેશે બંધ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. हमेशा ब्यूटी रहने के लिए हमारे पास है ब्यूटी जोन. ब्यूटी जोन जहां मिलेगी आपको एक साथ हर ब्रांडेड कंपनी की सारी कॉस्मेटिक प्रोडक्ट, स्किन केयर प्रोडक्ट, हेयर केयर प्रोडक्ट, ऑल ब्रांडेड परफ्यूम, होजियरी आइटम,
और ब्यूटी पार्लर के लिए ब्यूटी सलून मशीनरी एंड एसेसरीज। फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा। ब्यूटी जोन रखे आपको ही 10 फीट। नमस्ते शैलेश भाई। आओ आओ जिग्नेश भाई। अरे पूजा बेटा, मेहमानों माटे चा नास्तो लाओ। ए हाँ दादाजी। अरे अमे तड़ेलू तो खाता ज नथी। आ समोसा तो पूनम ब्रांड ना सरसिया तेल माथी बनावेला छे। એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે। વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે। હા, પૂનમ સરસિયુ દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે। વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી। કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયુ તેલ। હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં। હવે મુંજાશો નહીં, ખેતી પાકને રોજ અને ભૂંડથી બચાવવા માટે આશાપુરા વાડના થાંભલા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ સબસિડી માન્ય સંસ્થા 10 વર્ષની ગેરંટી આપે છે। આશાપુરા તારની વાડ, ચિંતા મુક્ત ખેડૂત અને ખેતી। વિશેષ જાણકારી માટે સંપર્ક કરો। વિરામ બાદ આપનું સ્વાગત છે। વધુ સમાચારોમાં, ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા ભારતમાં ઓનલાઈન દવાના વેચાણને મંજૂરી આપવાના વિરોધમાં આજે દેશભરના મેડિકલ સ્ટોર બંધ રાખી વિરોધ દર્શાવવા એલાન અપાયું હતું। જે અંતર્ગત જિલ્લા મથક પાલનપુર ખાતે કાર્યરત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા આજે પાલનપુર શહેરના 300 વધુ હોલસેલ અને રિટેલ દવાઓના વેપારીઓએ પોતાના મેડિકલ સ્ટોર બંધ રાખી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। જોકે શહેરના નાગરિકો અને દર્દીઓને તકલીફ ન પડે તે માટે એસોસિએશન દ્વારા શહેરમાં અલગ અલગ વિસ્તારોના 7 જેટલા મેડિકલ સ્ટોર ખુલ્લા રાખવામાં આવ્યા હતા। આજના આ બંધના એલાનમાં એટલું જ કહેવા માગું છું કે કેન્દ્ર સરકારનો જે આ નવો નિયમ બહાર પડ્યો છે તેમાં ઓનલાઈન વેપાર એ દવાના ગેરકાયદેસર વેચાણ જેવો જ છે। વધુમાં કહેતા એવું જણાવીશ કે પાલનપુરમાં અમારા 300 મેમ્બર્સ દુકાનો બંધ રાખશે, પરંતુ જાહેર પબ્લિકને ક્યાંય તકલીફ ન પડે એ માટે ઝોન વાઇઝ પાલનપુર શહેરમાં 7 દવાની દુકાનો અલગ અલગ એરિયામાં ખોલવામાં આવેલી છે। ક્યાંય પણ કોઈ પણ દર્દીને તકલીફ પડે તો અમારી જે હેલ્પલાઈન નંબર અથવા જે દુકાનો ખુલી છે ત્યાં જાહેર ત્યાં જો એ રજૂઆત કરશે તો અમે તાત્કાલિક જે તે દર્દીને જે પણ દવા છે એ તરત મળી રહે એવી વ્યવસ્થા અમે કરી આપવામાં આવશું। આ જે અમે બંધ આપ્યું છે એ ઓનલાઈન સ્ટોરવાળા વેપારમાં જે ગેરકાયદેસર વેપાર કરવાની જેમની ચાહના છે એ સંપૂર્ણપણે બંધ થાય અને નીતિમત્તાથી જે દવાનો ધંધો આટલા વર્ષ ભારતમાં ચાલે છે એ રીતે ચાલે એ માટેની અમારી માંગણી છે। ભારતમાં છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન વેપાર ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે, ત્યારે હવે દવાના વેપારીઓએ ઓનલાઈન વેપારનો વિરોધ નોંધાવ્યો છે। આજે આ બાબતે ડીસાની નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ડીસામાં આજે દવાના વેપારીઓ સરકારના અભિગમ સામે નાખુશ જોવા મળ્યા હતા। ભારતભરમાં ઓનલાઈન વેપારનું ચલણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે અને હવે ઓનલાઈન વેપારમાં દવા જેવી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુનો સમાવેશ થતાં હવે દવાના વેપારીઓ ઓનલાઈન વેપારમાં દવાઓને દૂર કરવાની માંગ કરી રહ્યા છે। દવાના વેપારીઓનું કહેવું છે કે વિશ્વના મોટાભાગના દેશોમાં તબીબના પ્રિસ્ક્રિપ્શન વગર કોઈ જગ્યા ઉપર દવાઓ મળતી નથી અને વર્તમાન સમયમાં ઓનલાઈન દવાઓ કોઈ પણ પ્રકારના પ્રિસ્ક્રિપ્શન વગર આસાનીથી મળી રહી હોય દેશના યુવાનો નશાની ગંભીર લત ઉપર ચડી રહ્યા છે। ત્યારે સરકાર દ્વારા ઓનલાઈન દવાના વેચાણ ઉપર અંકુશ લાદવામાં નહીં આવે તો સમગ્ર દેશની હાલત પંજાબના યુવાનો જેવી થવાની શક્યતા જોવા મળી રહી છે। સાથે સાથે વેપારીઓએ જણાવ્યું હતું કે ઓનલાઈન દવાના વેચાણથી ભારતના પરંપરાગત નાના વેપારીઓના ધંધા રોજગાર પણ ખતમ થવાની કગાર ઉપર પહોંચી ગયા છે।
આજે સમગ્ર ભારતની સાથે ડીસાના દવાના વેપારીઓએ પણ દવાની દુકાનો બંધ રાખીને વિરોધ નોંધાવ્યો હતો. પરંતુ દવા જેવી આવશ્યક ચીજવસ્તુઓ ખરીદવા આવતા ગ્રાહકો અને દર્દીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ડીસા કેમિસ્ટ એસોસિએશન દ્વારા શહેરમાં કેટલીક દવાની દુકાનોને ખુલ્લી રાખવામાં આવી હતી. થરાદ ખાતેના દવાના વેપારીઓએ પણ આજે સજ્જડ બંધ પાળ્યો હતો. દવાઓના ઓનલાઈન વેચાણના વિરોધમાં આજે અપાયેલા બંધના એલાનને પગલે થરાદના મેડિકલ સ્ટોર્સના સંચાલકોએ પણ દવાનું વેચાણ બંધ રાખી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એસોસિએશન દ્વારા દવાઓના ઓનલાઈન વેચાણને મંજૂરી આપવા સામે વિરોધ નોંધાવવા આજે બંધનું એલાન અપાયું હતું. ત્યારે થરાદના દવાના વિક્રેતાઓએ પણ આજે બંધના એલાનમાં જોડાઈ આ લડતને સમર્થન આપ્યું હતું. ફેડરેશન ઓફ ઓલ ગુજરાત કેમિસ્ટ એન્ડ દલિત એસોસિએશન દ્વારા ઓનલાઈન ફાર્મસીના વેચાણમાં આજે સમગ્ર ગુજરાતમાં કેમિસ્ટ દવાના વેપારીઓનું બંધનું એલાન આપેલું છે, જેનામાં અમે થરાદ એસોસિએશન પણ જોડાયેલ છે. ઓનલાઈન ફાર્મસીમાં 20% જેવું જંગી ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે, જે લોકો અમે પણ એને શકના દાયરામાં કરીએ છીએ કે ઇથિકલ દવાની અંદર 60% માર્જિન છે તો આ 20% કેમ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે, જેના વિરોધમાં આજે અમે સમગ્ર ગુજરાત નહીં આખા ભારતના કેમિસ્ટો હડતાલ પાડી અને એને આજે ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એસોસિએશન દ્વારા ઓનલાઈન ખરીદીના વિરોધમાં અપાયેલા બંધના એલાનના પગલે તાલુકા મથક લાખણી ખાતે પણ દવાના વેપારીઓએ સજ્જડ બંધ પાડી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. દવાના ઓનલાઈન વેચાણથી અનેક સમસ્યાઓ સર્જાય છે. સરકારે જ બનાવેલા કાયદાઓનું સરકાર દ્વારા જ ઉલ્લંઘન કરાય છે. ડ્રગ એન્ડ કેમિસ્ટ એક્ટ મુજબ દવાનું વેચાણ ફાર્માસિસ્ટની હાજરીમાં કરવું ફરજિયાત છે. તેમાં દવાઓની જાહેર ખબર આપી શકાતી નથી, પણ દવાનું પ્રિસ્ક્રિપ્શન એક વખત દવા લીધા પછી બીજી વખત ડોક્ટર પાસે રિન્યુ કરાયા પછી જ દવા આપવામાં આવે છે. આવી સ્થિતિમાં દવાની ઓનલાઈન ખરીદી કરવામાં તમામ નિયમોનું ઉલ્લંઘન કરી નશાકારક દવાઓનું પણ ખોટી રીતે વેચાણ થવાની શક્યતાઓ છે અને યોગ્ય અનુભવ ધરાવતા વ્યક્તિઓ કે ફાર્માસિસ્ટ સિવાયના લોકો દ્વારા કોઈ પણ પ્રકારના લાયસન્સ લીધા સિવાય દવાઓનું વેચાણ થવાથી નાના વેપારીઓના ધંધા રોજગાર પણ પડી ભાગે તેમ હોય. આ નિર્ણયના વિરોધમાં દવાના ઓનલાઈન વેચાણને મંજૂરી નહીં આપવાની માંગણી સાથે આજે ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એસોસિએશન દ્વારા અપાયેલ બંધના એલાનમાં લાખણીના તમામ દવાના વેપારીઓ પણ જોડાયા હતા અને તમામ કેમિસ્ટોએ રેલી રૂપે મામલતદાર કચેરીએ પહોંચી મામલતદારને આવેદનપત્ર આપી દવાના ઓનલાઈન વેચાણની મંજૂરી આપવા સામે આકરો વિરોધ નોંધાવ્યો હતો. ઓનલાઈન દવાના વેચાણથી જે લોકો કાયદામાં એવું કહે છે કે દવા જે છે એની જાહેરાત કરી શકાય નહીં, જ્યારે ઓનલાઈન ઉપર એ જ દવાની જાહેરાત જોવા મળે છે અને દવા એ પ્રિસ્ક્રિપ્શન ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન સિવાય વેચી શકાય નહીં, તો ઓનલાઈનમાં તમે જૂના પ્રિસ્ક્રિપ્શન ઉપર પણ દવા ખરીદી કરી શકો છો એવું પણ થાય છે. અને એના કારણે કરીને જે દવાઓ જરૂરી નથી અથવા નુકસાન કરતા છે કે નશાકારક દવાઓ છે એનું પણ વેચાણ ઓનલાઈન થઈ જાય છે અને એના કારણે કરીને અનેક સમસ્યાઓ ઊભી થાય છે. ફાર્માસિસ્ટ વગર દવાની દુકાનમાંથી દવા વેચી શકાય નહીં એવો નિયમ છે અને સાથે સરકાર ઓનલાઈન દવા વેચે છે તો ત્યાં એમના સેલ કરનાર આપનાર એ તમામ લોકો ફાર્માસિસ્ટ સિવાયના લોકો હોય અને એ ખોટી રીતે દવા કાયદાનો ભંગ કરી અને સરકાર જ એ કાયદાનો ભંગ કરે અને ખોટી રીતે મંજૂરીઓ આપે છે એના વિરુદ્ધમાં અને નાના નાના તમામ દવાના વેપારીઓને ઓનલાઈન ખરીદી થાય તો એમના ધંધા રોજગાર પણ પડી ભાગે એના વિરુદ્ધમાં આજે ઓલ ઇન્ડિયામાંથી ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એસોસિએશને બંધનું એલાન આપેલ છે. ધાનેરા તાલુકાના કુમર ગામે આજે સેવા સેતુ કાર્યક્રમ યોજી કુમર સહિત આજુબાજુના 5 ગામના લાભાર્થીઓને સ્થળ ઉપર જ સરકારી યોજનાનો લાભ અપાયો હતો. કુમર ગામે આજે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં 5 ગામોના લાભાર્થીઓએ સરકારી યોજનાઓની માહિતી તેમજ લાભ મેળવ્યો હતો. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ વસંતભાઈ પુરોહિત, તાલુકા ભાજપ પ્રમુખ જગદીશભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી એમ.વી. રાવ સહિત અન્ય અગ્રણીઓ તેમજ અધિકારીઓએ ઉપસ્થિત રહી લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી જરૂરી દસ્તાવેજ પણ સ્થળ ઉપર જ ઉપલબ્ધ કરાવ્યા હતા. આ સેવા સેતુ કાર્યક્રમમાં કુમર ઉપરાંત છીંડીવાડી, સિલાસણા, રાજોડા અને ખીમત ગામોના લાભાર્થીઓએ સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને જરૂરી દસ્તાવેજો મેળવ્યા હતા. જે અમારા કુમર ગામમાં 4th તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમનો આરંભ થયો છે, માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબની પ્રેરણાથી તાલુકા કક્ષાથી અમારા કક્ષા મુજબ સિલાસણા, છીંડીવાડી, કુમર, કિંમત, રાજુડા ગામના 5 ગામોનું કક્ષાતર મુજબ અહીંયા સેવા સેતુનો કાર્યક્રમનો આરંભ થયો. મોટી સંખ્યામાં ગામ લોકો પહોંચે ગામોના જોડાણા અને આજે ઉમળકાભેર એક ઉમળકાભેર સ્વાગતથી કરી અને અમને તન મન અને અમને જે જાતિના દાખલા, આવકના દાખલા, આરોગ્યલક્ષી, પશુપાલનલક્ષી, ખેતીવાડીલક્ષી તમામ પ્રકારની જે અહીંયા યોજનાઓ મૂકી છે એમનો પૂરેપૂરો લાભ લેશે અને હું
ગામના કુમર ગામ સરપંચ વતી તમામ પાંચ ગામોને આવકારું છું, માનનીય સરકારશ્રીને આવકારું છું, પદાધિકારીઓને અધિકારીગણના તમામનો આભાર માનું છું કે અમારા કુમર ગામની અંદર આ સેવા સેતુનો કાર્યક્રમ ગોઠવ્યો અને આજે બહોળી સંખ્યામાં આવ્યા તમામ મીડિયાગણ એમનો પણ આભાર માનું છું. થરાદ ભાવ અને સુઈગામ તાલુકાના ગામડાઓમાં ડેન્ગ્યુએ દેખા દેતા ફફડાટ ફેલાયો છે. ગત બુધવારે 9 દર્દીઓને થરાદની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. છેલ્લા 2 મહિનાથી થરાદ અને વાવ પંથકમાં ડેન્ગ્યુના વાવરે માથું ઊંચક્યું છે. થરાદ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં પણ ડેન્ગ્યુના કેસ જોવા મળી રહ્યા છે. થરાદ તાલુકાના કેશરગામ, ખોડા, બોરોલ અને દિદરડા તેમજ વાવ તાલુકાના કુંભારડી, ટોભા, ડીમા તથા સુઈગામના એક મળી કુલ 7 વ્યક્તિઓને થરાદની આસ્થા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. આ મામલે હોસ્પિટલના તબીબ ડોક્ટર હિરજીભાઈ પટેલે જણાવ્યું હતું કે તમામ દર્દીઓના રિપોર્ટ કરાવતા તેમનામાં ડેન્ગ્યુના પોઝિટિવ લક્ષણો જોવા મળ્યા છે. 2-4 દિવસ પહેલા બાબર પંથકના સનેસડા ગામના એક વ્યક્તિને સ્વાઇન ફ્લૂની અસર જણાતા તેને વધુ સારવાર માટે આગળ ખસેડવામાં આવ્યો હતો. આવી બીમારીઓ વધુ ન વકરે તે માટે થરાદના આરોગ્ય વિભાગને જાણ કરાઈ હોવાનું પણ ડોક્ટર હિરજીભાઈ પટેલે જણાવ્યું હતું. આપણે ત્યાં હોસ્પિટલમાં કાલે 2 કેસ પોઝિટિવ આવ્યા હતા અને આજે રિપોર્ટ કરાવ્યામાં ટોટલ 7 કેસ પોઝિટિવ આવ્યા છે. એમાં મોસ્ટલી તો અમુક લોકો જે સુરત કે ગાંધીનગર એ સાઈડના છે, અમુક લોકો લોકલ એરિયાના છે, એટલે અત્યારે એડમિટ કર્યા છે. આમ તો બધા સ્ટેબલ કન્ડિશનમાં છે, પરંતુ આ વાતાવરણનો પલટો થવાના લીધે અને ડેન્ગ્યુના મચ્છર મોસ્ટલી ભરેલા ચોખા પાણીમાં જન્મતા હોય છે, જે ફ્રીજનું પાણી હોય કે ઘરે ટાંકીમાં ભરેલું પાણી હોય, તો એના લીધે થોડો વધારો થયો છે. તો એના માટે એડમિટ કર્યા છે અને આપણા BHO સાહેબને પણ જાણ કરી છે કે એના માટે આગળ વધારે ના થાય, એના માટે યોગ્ય કાર્યવાહી કરે. ભૂતકાળમાં બનાસકાંઠાના સરહદી ગામોમાં ખતરનાક બીમારીએ ભરડો લીધો હતો. તેઓ સમય પાછો આવે તે પહેલા આરોગ્ય વિભાગ પોતાની હું ઉડાડે અને ગ્રામીણ વિસ્તારોમાં નક્કર આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરે તેવી માંગણી જોર પકડી રહી છે. આને લીધે આ તાવ આવ્યો. પછી હાલ શું છે, શું કીધું ડોક્ટરે? કે ડેન્ગ્યુ છે. કેટલા દિવસ દાખલ છે? આજ. અચ્છા, તો સરકારી ડોક્ટરો કોઈ મુલાકાત લેવા તમારી આયા ખરી? કોઈ ના, હજી કોઈ આયા નથી. કેટલા દવાખાનું દાખલ છે આવા તમારા ડેન્ગ્યુ જેવા આ હોસ્પિટલમાં? 7 રોકે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ભાદરવી પૂર્ણિમાનો મહામેળો સંપન્ન થયા બાદ આવતીકાલ શનિવારે અંબાજી મંદિરમાં હાથ ધરાશે પ્રક્ષાલન વિધિ. બપોર બાદ અંબાજી મંદિર દર્શન માટે રહેશે બંધ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. હવે મુંજાશો નહીં, ખેતી પાકને રોજ અને ભૂંડથી બચાવવા માટે આશાપુરા વાડના થાંભલા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ સબસિડી માન્ય સંસ્થા 10 વર્ષની ગેરંટી આપે છે. આશાપુરા તારની વાડ, ચિંતા મુક્ત ખેડૂત અને ખેતી. વિશેષ જાણકારી માટે સંપર્ક કરો શિવસાગર રેસિડેન્સી, દેવદર્શન હાઇટ્સ, ધ લક્ઝુરિયસ 2BHK ફ્લેટ્સ જેમાં એક હોલ, 2 બેડરૂમ, કિચન, એટેચ અને કોમન ટોયલેટ, સ્ટોરરૂમ, વાસણ કપડાં માટે ચોકડી, આધુનિક લિફ્ટ, પાણી માટે પર્સનલ બોર દ્વારા 24 કલાક પાણીની સુવિધા, વિશાળ પાર્કિંગ, કન્સીલ ISI માર્કાનું વાયરિંગ અને વોટર સપ્લાયિંગ, એલ્યુમિનિયમ સેક્શન, હાઈફાઈ પેસેજ અને ફ્લશ ડોરની સુવિધા મળશે. તો ભૂકંપ પ્રતિરોધક સ્ટ્રક્ચર ડિઝાઇનવાળા ફ્લેટમાં આપના ફ્લેટનું બુકિંગ આજે જ કરાવવું. સંપૂર્ણ સુવિધાયુક્ત લક્ઝુરિયસ ફ્લેટ એટલે દેવદર્શન હાઇટ્સ. સરનામું દેવદર્શન હાઇટ્સ, છબીલદાસ સોનેથા, કિશોર પાર્ક, નવા બસ સ્ટેન્ડ સામે, KVK બાજુમાં, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક 94-263-30-681 અને 99-048-11-108. સંપૂર્ણ સુવિધાયુક્ત લક્ઝુરિયસ ફ્લેટ એટલે દેવદર્શન હાઇટ્સ. લોન પેપર ઉપલબ્ધ, પોશ એરિયામાં રેડી પોઝિશન ફ્લેટ જોવા આજે જ મુલાકાત લો દેવદર્શન હાઇટ્સ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી.
આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-22. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠા થરાદ ખાતેના શાક માર્કેટના વેપારીઓએ અબોલ ગાયોની સલામતી માટે પ્લાસ્ટિક જબલાનો ઉપયોગ બંધ કરવાનો આવકાર્ય નિર્ણય કર્યો છે. થરાદ શાક માર્કેટના વેપારીઓએ પ્લાસ્ટિકના જબલાનો ઉપયોગ ટાળવાનો નિર્ણય લીધો છે. પ્લાસ્ટિકથી ગાયોને થતું નુકસાન અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે તેવું વેપારીઓએ પણ જણાવ્યું હતું. વેપારીઓએ આવો નિર્ણય લઈ પ્લાસ્ટિક બંધ કરવાના રાજ્ય સરકારના નિર્ણયને પણ સમર્થન આપ્યું છે. થરાદમાં પ્લાસ્ટિકના જબલા ઉપર પ્રતિબંધ મૂકવાના થરાદના શાકભાજી વેપારી એસોસિએશનના નિર્ણયને સ્થાનિક ગૌભક્તોએ પણ આવકાર્યો છે. સંજયભાઈ બ્રાહ્મણ, કનાભાઈ રાજપૂત, હિતેશભાઈ સોની સહિત અન્ય વેપારી ગૌભક્ત દ્વારા પ્લાસ્ટિક બંધ કરવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેને થરાદના શાકભાજીના વેપારીઓએ પણ સમર્થન વ્યક્ત કર્યું છે. અમે શાકભાજીના એસોસિએશનના ભાઈઓ તથા વેપારીઓ સરકારના હિતમાં અને તથા ગાયના હિતમાં અમે સ્વેચ્છાએ પ્લાસ્ટિકને બંધ કરવા માટે અમારો શાકભાજી એસોસિએશનનો ફાળો રહેશે અને આ કાયદા અનુસંધાન અમે સરકારના કાયદા અનુસંધાન હેઠળ તે અમે બાંધરી આપીશું. બીમાર ગાયો માટે અમે શાકભાજી એસોસિએશન જોડે વાતચીત કરી હતી અને એ શાકભાજી એસોસિએશને અમને બીમાર ગાયો માટે અને સરકારના અનુસંધાનના નિયમ પ્રમાણે પ્લાસ્ટિકના જબલા બંધ કરી અને જે સહયોગ આપ્યો છે એ બદલ અમે શાકભાજી એસોસિએશનના ખૂબ ખૂબ આભારી છીએ. ગૌ માતાએ અમને ઘણું આપે, એમના બાળ બચ્ચાને સુખી રાખે. થરાદ ખાતેની ગાયત્રી હાઈસ્કૂલમાં આજે ખેલ મહાકુંભ અંતર્ગત તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધાના ખુલ્લા વિભાગમાં 10, જ્યારે શાળાકીય વિભાગમાં થરાદ તાલુકાની 80 ટીમોનો સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં કબડ્ડી ઉપરાંત ખો ખો, વોલીબોલ, ચેસ, યોગાસન અને રસ્સા ખેંચ સ્પર્ધાઓ પણ યોજાઈ હતી. તાલુકા કક્ષાની આ સ્પર્ધાની વિજેતા ટીમ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે. આજે આપણી શાળામાં થરાદ તાલુકાની તાલુકા કક્ષાની કબડ્ડી રાખેલી છે, તેમાં અનેક વિદ્યાર્થી ભાઈઓ બહેને ભાગ લીધો છે. તેમાં અમે અમારી સ્કૂલે પણ ટીમ રાખેલી છે, તેમાં અલગ અલગ વિદ્યાર્થી વર્ષોએ ભાગ લીધો છે અને તેમના કૌશલ્ય બતાવ્યા છે અને આવા ને આવા બધા વિદ્યાર્થીઓ ભાગ લે અને આગળ વધે. તાલુકા કક્ષાની ખેલ મહાકુંભ 2018 અંતર્ગત કબડ્ડી સ્પર્ધામાં અંડર 14-17 અને ઓપનના ભાઈઓ બહેનોની આજે શ્રી ગાયત્રી વિદ્યાલય થરાદ ખાતે રમત રમાય છે. એમાં સમગ્ર થરાદ તાલુકાની કુલ 80 ટીમોએ ભાગ લઈ અને નેતૃત્વ કરેલ છે. આ સ્પર્ધાની અંદર વિજેતા થયેલ ટીમ બનાસકાંઠા જિલ્લા કક્ષાએ રમવા જશે તથા અહીંયાથી પસંદગીની પ્રથમ અને બીજા નંબરની અંડર 14 અને 17ની ટીમો તથા ઓપનની એક ટીમ પસંદગી થયેલી એ પણ જિલ્લા કક્ષાએ રમવા જશે. આ કાર્યક્રમની અંદર જે ટીમોએ ભાગ લીધો એમાં કુલ 875 ખેલાડી ભાઈઓ બહેનો છે. યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂર્ણિમાનો મેળો પૂર્ણ થયા બાદ આવતીકાલ 29 સપ્ટેમ્બરને શનિવારે અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ હાથ ધરવાનું આયોજન કરાયું છે. અલગ અલગ 7 નદીઓના નીર લાવી મંદિર સંકુલની સાફ સફાઈ કરી મંદિરને ચોખ્ખું કરાશે. અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળા બાદ દર વર્ષે મંદિરમાં પ્રક્ષાલન વિધિ કરાય છે, જેમાં જુદી જુદી નદીઓના નીર લાવી મંદિરના ગર્ભગૃહ સહિત સમગ્ર મંદિર પરિસરને ચોખ્ખું કરવામાં આવે છે. જે અંતર્ગત આ વખતે આવતીકાલ 29 સપ્ટેમ્બરને શનિવારે ભાદરવા સુદ 4th રોજ મંદિરની પ્રક્ષાલન વિધિ હાથ ધરાનાર હોય. આવતીકાલે બપોરે 12:30 વાગ્યા બાદ મંદિર દર્શન માટે બંધ રહેશે અને સાંજની આરતી પણ રાત્રે 9 વાગે થશે. જોકે 30 સપ્ટેમ્બરને રવિવારે મંદિર રાબેતા મુજબ ચાલુ રહેશે. ભાદરવી પૂનમના મેળા દરમિયાન લાખો માઈ ભક્તો અંબાજી ધામમાં દર્શન કરી ધન્યતા અનુભવે છે. જોકે તેમના ગયા બાદ મંદિરને પવિત્ર કરવા માટે પ્રક્ષાલન વિધિ કરાય છે, જેમાં કાવડિયાઓ દ્વારા કોટેશ્વર ખાતેથી સરસ્વતી નદીનું પાણી લાવી મંદિરની પ્રક્ષાલન વિધિ કરાય છે. ભાદરવી પૂનમનો મહામેલો સંપન્ન થયા પછી માં અંબાના નિજ મંદિરમાં આવતીકાલે સાફ સફાઈ માટે પ્રક્ષાલન વિધિ કરવામાં આવે છે. આ પ્રક્ષાલન વિધિ દરમિયાન આરતીનો સમય અને દર્શનનો સમય શું રહેશે આપણે જાણીએ અંબાજીના ભટજી મહારાજ જોડે વિગત.
બપોરે અસ્ત પ્રક્ષાલન વિધિ થશે, એક વાગ્યાથી મંદિર બંધ થશે. અને ખાસ કહીએ તો ભાદરવી પૂર્ણિમાના અનેક પ્રકારના લોકો આવ્યા હોય તેના માટે, શુદ્ધિકરણ માટે અને માતાજીની પવિત્રતા માટે હસ્ત પ્રક્ષાલન વિધિ કરવામાં આવતી હોય છે. અને સાંજે જે આરતી છે તે લગભગ 9 વાગે રાત્રે થશે. આ હતી પ્રક્ષાલન વિધિ, અને પ્રક્ષાલન વિધિ દરમિયાન મા અંબાના દર્શન અને આરતીનો સમયનો વિગત. દેવેન્દ્ર પ્રજાપતિ, બીકે ન્યૂઝ, અંબાજી. હવે એક નજર આજના સોના ચાંદી બજાર ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે ઘટાડો નોંધાયો હતો. આજે એક તોલા સોનાનો ભાવ 50 રૂપિયા ઘટીને 31,350 રૂપિયા રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 200 રૂપિયા ઘટીને 37,800 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 200 રૂપિયા ઘટીને 37,600 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજ બજાર ભાવ. ડિસ્તાગંજ બજારમાં આજે એરંડાના ભાવ 892 થી 900 રહ્યા હતા, જ્યારે રાયડાના 731 થી 742, ઘઉંના 376 થી 400, બાજરીના 300 થી 312, મગફળીના 800 થી 915, અડદના 781, ચોળાના 796, ગવારના 797 તેમજ રાજગરાના 1,093 થી 1,143 રૂપિયા રહ્યા હતા. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 354 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 387, ઘઉંની 43, બાજરીની 1,190, મગફળીની 430, અડદની 4, ચોળાની 4, ગવારની 30 તેમજ રાજગરાની 123 બોરીની આવક થઈ હતી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી લાવેલી ગુજરાતની ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડ બનાસકાંઠાની મહેમાન. અંબાજી ખાતે માં અંબાના દર્શન કર્યા બાદ પાલનપુરમાં રોડ શો યોજી સરિતા ગાયકવાડે બનાસકાંઠાના યુવાધનને પણ પૂરું પાડ્યું પ્રોત્સાહન. દવાનું ઓનલાઈન વેચાણ કરવાની મંજૂરી આપવાની કેન્દ્રની નીતિ સામે બનાસકાંઠાના કેમિસ્ટ પણ લાલઘૂમ. જિલ્લાભરના દવાના વિક્રેતાઓએ સજ્જડ બંધ પાળી નોંધાવ્યો આકરો વિરોધ. બનાસકાંઠાના સરહદી વિસ્તારના 9 જેટલા દર્દીઓને ડેન્ગ્યુના લક્ષણ જણાયા હોવાના તબીબી રિપોર્ટથી ફફડાટ. ખાનગી તબીબના અહેવાલ બાદ આરોગ્ય તંત્રમાં પણ મચી દોડધામ. ભાદરવી પૂર્ણિમાનો મહામેળો સંપન્ન થયા બાદ આવતીકાલ શનિવારે અંબાજી મંદિરમાં હાથ ધરાશે પ્રક્ષાલન વિધિ. બપોર બાદ અંબાજી મંદિર દર્શન માટે રહેશે બંધ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.